ડીસામાં શ્રીરામ મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહીને સૌએ હળીમળીને આ મહોત્સવને ખૂબ જ ઉત્સાહ અને શાંતિથી પૂર્ણ કરવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી. શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડીસા શહેર પણ રામમય બની ગયું છે અને દરેક ડીસાવાસીઓ રામોત્સવને ખૂબ જ ઉત્સાહથી ઉજવવા માટે આતુર બન્યા છે. બે દિવસ દરમિયાન શહેરમાં અનેકવિધ કાર્યક્રમ યોજાનાર છે. ખાસ કરીને ડીસામાં રામજી મંદિરથી અલગ અલગ શોભાયાત્રા નીકળવાની છે. શોભાયાત્રામાં 11,000થી વધુ લોકો જોડાશે તેવો અંદાજ છે. શોભાયાત્રા સિવાય રાત્રિ દરમિયાન ડાયરી એક શ્યામ શ્રીરામ કે નામ સહિતના કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર દક્ષિણ મથકે PIRS દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના સામાજિક અને ધાર્મિક સંસ્થાના આગેવાનો રાજકીય અગ્રણીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં બે દિવસ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી ને આ તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ અને ખૂબ જ ઉત્સાહપૂર્ણ સંપન્ન થાય તે માટે પોલીસ અને આગેવાનોએ કટિબદ્ધતા બતાવી હતી. ડીસા શહેરમાં બે દિવસ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક DYSP, 2 PI, 2 PSI અને 100 પોલીસકર્મીઓ બે દિવસ સુધી સતત તૈનાત રહેશે અને અલગ અલગ 25 જેટલા પોઈન્ટ ઉપર રાઉન્ડ ધી ક્લોક પોલીસ ફરજ બજાવશે. શ્રીરામ, આજે આખો દેશ 22 જાન્યુઆરીની ભગવાન શ્રીરામની રામ પ્રતિષ્ઠાને જે ઉમંગથી રાજ દિવસ આપણા નજીક આવી ગયો છે તે અનુસંધાને આવતીકાલે સમસ્ત હિન્દુ સમાજ ડીસા અને બીજે દિવસે પણ આપણા ડીસામાં ભવ્ય ભગવાન શ્રીરામની જે શોભાયાત્રા નીકળવાની છે એ શોભાયાત્રામાં તમામ ડીસાના ધર્મપ્રેમી જનતા જોડાય અને શોભાયાત્રામાં પોતાના અલગ અલગ મંડળો લઈને જોડાય અને એવી રીતે ભગવાન શ્રીરામના આ અવસરમાં લાભ લે એ જ વિનંતી. એના અનુસંધાને આજે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. એ બેઠકમાં સર્વ સમાજે એને ખૂબ સાહસકાર આપ્યો તે બદલ દરેક સમાજનો ખૂબ ખૂબ આભાર. જય શ્રીરામ. દેશની સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો હતો એ ચુકાદાને આ દેશની જનતાએ સર્વ સમાજે અને દરેક સમાજ દરેક ધર્મને માન આપનારાઓએ જે આવકાર્યો હતો અને દેશમાં શાંતિમય માહોલ બનાવ્યો હતો એ માહોલ કાયમ બની રહે તેવી આપ સૌને વિનંતી કરું છું. ડીસામાં ક્યારેય એવો કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને બનશે પણ નથી એવી ખાતરી આપું છું. 22 તારીખે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા છે. આપ સૌને ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ભગવાન શ્રીરામે જે સંદેશો આપ્યો છે એ આપણા જીવનમાં ઉતારી અને આપણા જીવનને સફળ બનાવે તેવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.